તહેવારોનું શિકાવતા મનપાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યો. માવા અને તેલના સેમ્પલ લેવામાં આવ્યા. દિવાળી જેવા તહેવારોને ધ્યાને રાખી માવા અને તેલના સેમ્પલ લેવાયા. ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતો માવો તેમજ ભૂસુ માટે વપરાતા તેલની ચકાસણી હાથ ધરવામાં આવી છે. સુરતના તમામ ઝોનમાં 15 કરતા વધુ ટીમો કામે લાગી છે. સુરત શહેરમાં ચંદી પડવાના દિવસે કરોડો રૂપિયાની ઘારી સુરતીઓ આરોગી જાય છે. તેમજ દિવાળીના સમયે પણ મીઠાઈનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે. ત્યારે ઘારીમાં અને મીઠાઈમાં વિશેષ કરીને માવાનો ઉપયોગ થતો હોય છે. માવો ગુણવત્તાવાળો ન હોય તો આરોગનાર વ્યક્તિના સ્વાસ્થ્ય સામે જોખમ પણ ઊભું થઈ શકે છે, જેની ગંભીરતા લઈ આરોગ્ય વિભાગ દ્વારા શહેરની જાણીતી મીઠાઈ વિક્રેતા તેમજ ફરસાણના વેપારીઓને ત્યાં તેલ અને માવાના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારી ડીકે પટેલે જણાવ્યું છે કે તહેવારોને ધ્યાને રાખી માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. શહેરના તમામ ઝોનમાં કુલ 15 કરતા વધુ ટીમો આજે અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લઈ રહી છે. ખાસ કરીને ચંદી પડવામાં માવાની ઘારી અને ભૂસું ખૂબ મોટા પ્રમાણમાં ખવાય છે. ભૂસું બનાવવા માટે ફરસાણના વેપારીઓ જે તેલનો ઉપયોગ કરે છે તે તેલની પણ તપાસ કરવામાં આવી રહી છે. TPM મશીનનો ઉપયોગ કરી ચકાસણી કરાઈ રહી છે, જેથી કરીને તેમની ગુણવત્તા ચકાસી શકાય. તેમજ માવાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જા દરમિયાન ક્યાંય પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનું ઉલ્લંઘન થતું દેખાશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા સાહેબ, તેલના સેમ્પલિંગની કામગીરી કરાઈ છે, કઈ પ્રકારે કે ચકાસણી કરવામાં આવી છે? તેલની હાલના આગામી તહેવારો દિવાળી છે, ચંદી પડવો છે, એના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનોમાં માવાન વગેરેનું સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે. તો તેલ માટેની આપણું TPM મશીન છે, તેનાથી કામગીરી કરવામાં આવી રહી છે. એમાં જો TPM 25 ઉપર જાય તો પછી એ હરેક આરોગ્યને હાનિકારક છે. આગળની સાહેબ કેટલા કેવી રીતે ચકાસણી કરવામાં મશીનમાં? આ મશીનમાં જે આપણું મશીન છે એવું TPM, એને ગરમ તેલ હોય એની અંદર નાખવામાં આવે છે, પછી એનું TPM આવે છે. એમાં જે 25 ઉપર નહીં જવું જોઈએ, 25 ઉપર હોય તો પછી હાનિકારક કહેવાય છે. તેલમાં કોઈ ખામી સર્જાશે તો કઈ પ્રકારની કાર્યવાહી સંસ્થા માટે કરવામાં આવશે? તો આગળ નમૂના લેવાની કામગીરી આવશે તથા પછી એનો ડિસ્ટ્રોય કરવામાં આવે છે વધારે આવે તો. તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી ચંદી પડવો દિવાળીના જે તહેવારો આવે છે તેમાં સુરત શહેરમાં મીઠાઈનું વેચાણ ખૂબ જ પ્રમાણમાં થતું હોય છે. આ મીઠાઈ બનાવવા માટે જે માવો વપરાય છે તે માવાના નમૂનાઓ લેવાની કામગીરી આજે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ચાલુ છે. આ નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવશે. લગભગ 12-14 ટીમો દરેક ઝોન વિસ તારમાં કામ ચાલુ છે. સાહેબ, સુરતી લોકો ખાવાનો શોખીન જે માવાનો પણ વપરાશ થતો હોય તહેવારમાં ખામી સર્જાશે, રિપોર્ટમાં કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ નમૂનાઓ જે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને જો તેનું પૃથ્થકરણ અહેવાલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબ માલુમ નહીં પડે તો તેવા કિસ્સામાં સામે અગાઉ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2007 આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઘણી વખત તહેવાર વિતી ગયા બાદ રિપોર્ટ આવતો હોય છે, તો આ રિપોર્ટ ક્યારે આવશે અને કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ રિપોર્ટ જેમ બને તેમ જલ્દી મેળવી લેવામાં આવશે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.